विराम बाद फरी एक बार जनसंसद में स्वागत है और फरी एक बार जनता नो एक प्रश्न आपनी समक्ष रजू करीशू। आम आदमी पाकिस्तान में फंड उघरावामां आवे छे तो केम इंडिया में एमनू कोई छे ज नहीं ने पाकिस्तान में ले छे तो एमने पूछो। एमनी बात थी बिल्कुल सहमत नहीं, एवं कोई फंड पाकिस्तान तरफ थी उघरावामां आव्यु नथी। जी फंड गुजरात अने भारत की प्रजा ज आपे छे, फंड बहार थी कोई उघरावामां आवतो नथी। सर एक क्वेश्चन छे के भरूच वेलफेर इज रेडी विथ द डेंटल इंस्टीट्यूट, व्हाई यू आर नॉट गिविंग परमिशन? बिकॉज ऑफ माइनोरिटी? प्रश्न छे डेंटल कॉलेज ने मंजूरी मिली गई छे, शा माटे ખોલવામાં નથી આવતી? અમારા સુધી, મારા સુધી, એટલીસ્ટ મારા સુધી આ પ્રશ્ન આવ્યો નથી, કયા કારણથી નથી અપાઈ, ટેકનિકલી આના શું રીઝન હશે કે આને પરવાનગી નથી અપાઈ એ પહેલા જોવા પડે। કોઈ આની અંદર ભરૂચમાં ડેન્ટલ કોલેજ આવતી હોય અને કોંગ્રેસની કોઈ આગેવાન કરી રહ્યો છે કે કોઈ અન્યતા આગેવાન કરી રહ્યો છે, આ માનસિકતાથી ક્યારે આ સરકારે જોયું નથી। બીજી વાત, અબ આમ આદમી પાર્ટીની વાત આપ જ્યારે કરતા હતા ત્યારે એમણે એક જે પ્રશ્ન ઉભો કર્યો છે, એક રૂપિયે જમીન, દસ રૂપિયે જમીન, મને ગુજરાતમાં એક એવો ઉદાહરણ બતાવે કે દસ રૂપિયે ને એક રૂપિયે એમની જમીન ખેડૂતની લીધી હોય। હમને નર્મદા નદી કે કિનારે જો ડેમ બનાયા હૈ, खेडूतों की मदद के लिए बनाया है, उसका आपने खेडूतों को क्या फायदा किया? हजारों करोड़ रुपया का वो डैम बनाया है, आप मेरा का उस सवाल का जवाब दीजिए। नर्मदा वाटर डिस्ट्रीब्यूशन ट्रिब्यूनल एक्ट जी, आ जारे डैम बन्यो त्यारे आ एक्ट बनावामां आवेलो, दरेक राज्यनी अंदर जी केटला मिलियन एकर फीट पाणी मळशे जी, ए दिवसे जारे आ डैमनी बांधवानी शुरुआत थई ત્યારથી નક્કી કરવામાં આવ્યું છે। ગુજરાતને આજે 9 મિલિયન એકર ફીટ પાણી આજે ગુજરાતને મળે છે અને તે પૈકીમાં 1.06 એ પાણી મ્યુનિસિપલ અને ઇન્ડસ્ટ્રીઝમાં આપવામાં આવે છે। મિત્રોને મારે એટલું જ પૂછવું છે કે આ ડેમ ના હોત તો આજે આ ભવ્ય ગુજરાત પણ ના હોત। અને બીજું, જ્યારે મારે કોંગ્રેસના મિત્રોને પૂછવું છે કે છેલ્લા 3 વર્ષથી આ રાજ્યની સરકાર આ 121 મીટર ઉપર જે ગેટ મૂકવા માટે પરવાનગી માંગે છે તો કેન્દ્ર સરકારના સૌથી મોટા નેતા ભરૂચથી છે, તો આ ડેમનો પ્રશ્ન જ્યારે હોય તો આ ગેટ મૂકવાની પરવાનગી, આ ગેટ મૂકવાની પરવાનગી આ સરકારને આપે અને જ્યારે ગેટ મૂકાશે શા માટે દરવાજા મૂકવાની પરવાનગી નથી આપવામાં આવતી? મારી વાત પૂરી કરી લે દુષ્યંતભાઈ, હું એ જણાવું છું, કિરણભાઈ એક જ જવાબ આપી દઉં, અને આ ગેટ મૂકાશે તો તેમાંથી જે વીજળી પેદા થવાની છે એમાંથી 84% વીજળી મહારાષ્ટ્ર અને એમપી ને જવાની છે, ગુજરાત ને માત્ર 100% વીજળી। જયારે આ હિતની વાત છે તો શા માટે આની અંદર ગેટ મૂકવામાં આવતો, ગેટ મૂકવાની પરમિશન આપવા દેવામાં આવતી નથી? ખેડૂતોના હિતની વાત આવતી હોય એટલે કેન્દ્ર સરકાર, કોંગ્રેસ ની સરકાર કદાપી એને રોકી નહીં શકે। એક જ વસ્તુ મારે માન્ય દુષ્યંતભાઈ ને મારે વાત કહેવી છે કે આજે નર્મદા ડેમ ભરૂચ જિલ્લાની અંદર છે તો ભરૂચ જિલ્લાની અંદર છે, આ ભાઈએ બહુ પ્રશ્ન બહુ સારો કર્યો છે, એમના માધ્યમથી હું એમને એ કહેવા માંગુ કે એમને પ્રશ્ન સરસ ઉઠાવ્યો છે, એટલા માટે જ કે એમણે જે કંઈક બી અત્યારે નહેરો બનાવી છે તો જંબુસરના છેવાડાના ખૂણા સુધી એ નહેરનું પાણી પહોંચી શક્યું જ ખરું? નહેરના અત્યારે ના ના, એ નર્મદા ડેમનો જ પ્રશ્ન છે, એટલા માટે જ હું કહું છું ખેડૂતો માટે આ જીવાદોરી સમાન છે આ ડેમ, ખરેખર આ ડેમ બનાવે છે તે વખતે આદરણીય કોંગ્રેસના નેતાઓએ એનું શ્રીફળ વધેરી અને એનું ઉદઘાટન કર્યું છે। અને મેડમ, મેડમ એ એક પ્રશ્ન છે, એક પ્રશ્ન, એનું કારણ એક જ છે કે આ જે ડેમ નહેરો બનાવવામાં આવી છે એ ફક્ત ને ફક્ત એવા નેતાઓના કન્સ્ટ્રક્શન ને કંપનીઓએ બનાવી છે કે જે અત્યાર સુધી પણ એની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થયેલો છે, એ પાણી અત્યારે પણ વેવડામાં આવતું નથી। દુષ્યંતભાઈ જી, આપને એક સવાલ પૂછું છું કે મુખ્યમંત્રી શ્રી બે જગ્યાએથી ચૂંટણી લડે છે, હાજી તે કઈ જગ્યાએથી રાજીનામું આપશે? વડોદરા અને વારાણસીથી માનનીય મુખ્યમંત્રી શ્રી ટિકિટ લડે છે, 16 મે પરિણામ આવશે માનનીય મુખ્યમંત્રી શ્રી, અને અમારી નેશનલ એક્ઝિક્યુટિવ નક્કી કરશે ક્યાંથી રાજીનામું આપવું છે અને ક્યાંથી, પણ અમને અટલ વિશ્વાસ છે કે બંને જગ્યાથી માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રચંડ બહુમતીથી જીતવા આવશે। દુષ્યંતભાઈ આપને પૂછીશ, 7 ટર્મથી ભાજપ જીતતી આવી છે, આ 8મી ટર્મ છે, ફરી એકવાર આપના ઉમેદવાર ઊભા છે, જો આપની સરકાર ફરી એકવાર બને છે, જો આપના ઉમેદવાર ફરી એકવાર સંસદ સભ્ય તરીકે ચૂંટાય છે, શું કરશો આપ વિકાસના કામો?
भरूचनी पड़तर समस्याओं जी जे समस्याओं अत्यार सुधी जे बाकी छे जी ए दरेक स्वरूप में हशे जी मानुषु के क्या कने क्या के नवो विस्तार वत्तो होय तो क्या कने क्या रोड नी समस्या आसे तो क्या कने क्या बिजली नी समस्या आसे पण ए जे समस्या जे अत्यारे भरूचनी अंदर जे नवी उभी थई छे जे जूनी हती नहीं ए समस्याओं थी भरूच में आगळ लावशे अमारा संसद सभ्य बीजी रोजगारी नी दृष्टिए अमारा संसद सभ्य 377 नी सौथी वधारे प्रश्न जी दिल्ली में अमारा माननीय संसद सभ्य श्रीए पूछ्या छे अने ए कटिबद्ध छे के भरूचना बेरोजगार युवानों ने नौकरी मळवी जोईए एग्रीकल्चर क्षेत्र नी अंदर तमे जो तो एग्रीकल्चर क्षेत्र नी अंदर ज्यां किरण भाई प्रश्न उभा कर्या छे त्यां अमे एम नथी कहता कि अमे टोटली अमे सम्मत छे पण ज्यां अगर नेरोनू नेटवर्क नथी त्यां अगर ज्यां नेरोनू काम चालू छे ए नेरोनू नेटवर्क केवी रीते सारू थई शके अने आवा अनेक सामाजिक क्षेत्रना खूब सारी कामगीरी करी छे पण आनी अंदर पण कोई पण सारामां सारी कामगीरी हशे ए अमारा संसद सभ्य करवा तैयार छे बीजी वात सौथी अगत्यनी वात जी भरूचना युवानों ने भरूचमां कौशल्य केन्द्र अने आईटीआई खोलवामां आव्युं छे आ कौशल्य केन्द्र द्वारा भरूचनो युवान सारामां सारी रीते तैयार थाय अने जे भरूचमां मैं जेम आ डिबेटनी अंदर कह्युं छे के टेक्निकल एज्युकेशननो जे प्रश्न उपस्थित आ देशनी अंदर अने गुजरातनी अंदर थयो छे तो भरूच आ राज्यनी अंदर एक मॉडल स्टेट बनशे ज्यांथी सौथी वधारे टेक्निकल જે એમ્પ્લોયમેન્ટ છે એ અહીંયાથી તૈયાર થવાનું છે બિલકુલ આપને પૂછવા માંગીશ કિરણભાઈ ખાસ કરીને સાત ટર્મથી ભરૂચની જનતા આપના પર વિશ્વાસ નથી રાખી શકતી કે આગને ક્યાંક કોંગ્રેસ પક્ષ પરથી ભરૂચની જનતાનો વિશ્વાસ ઉઠી ગયો છે શા માટે આ વખતે તે વિશ્વાસ મૂકે આપની પર ને શા માટે આપને સત્તામાં લાવે અમે જ્યારે ચૂંટાઈને આવીશું જી અહીંયા ભરૂચની અંદર જી તો જરૂરિયાત મહિલાઓને ઘરનું ઘર આપીશું ગ્રામીણ મહિલાઓને 100 વારનો પ્લોટ આપીશું જી કૃષિ ક્ષેત્રે 16 કલાક વીજળી આપીશું નહીં કે આ લોકો એવું કે 24 કલાક હું જૂઠું નહીં બોલું 16 કલાક એટલે 16 કલાક આપીશું અને કોન્સ્ટન્ટ આપીશું આ લોકો 4 જ કલાક આપે છે એમાં બપોરે આપે કોઈ દર રાત્રે આપે કોઈ દર દિવસ આપે એવું નહીં કોન્સ્ટન્ટ 16 કલાક અમે વીજળી આપીશું ગુજરાતના ગામડાઓમાં સોલર સ્ટ્રીટ લાઇટની સુવિધા આપીશું સરકારી દવાખાનાઓની અંદર જરૂરિયાતવાળી 250 દવાઓ અત્યારે હું વાત કરું છું જરૂરિયાતવાળી 250 દવાઓ મફત આપીશું અને અન્ય દવાઓ સસ્તા દરે આપવાનો અમારો એલાન 2009 આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીને જો સત્તા મળે છે તો શું કરશે આમ આદમી પાર્ટી જે પ્રજાલક્ષી કાર્યો ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી કર્યા નથી માત્ર ઓન પેપર છે વિકાસ માત્ર હોર્ડિંગ્સ પોસ્ટર્સ બેનર્સ અને છાપાઓમાં જ દેખાય છે વીજળીની સુવિધા જે 6 કલાક જ આપવામાં આવે છે અને બતાવવામાં આવે છે 16 કલાક એ 16 કલાક આપવામાં આવશે રોજગારીની સમસ્યા જે છે જે વર્ષોથી હલ થતી નથી એ હલ કરવામાં આવશે પીવાના પાણીની સમસ્યા ભરૂચની સૌથી મોટી સમસ્યા છે એ ટૂંકા ગાળામાં ફક્ત વાદાઓ કરવામાં નહીં આવે એને અમે પૂર્ણ કરીને બતાવીશું અને અમને પૂરો વિશ્વાસ છે એક સવાલ જનતાનો ભરૂચનો વિકાસની જો વાત કરે અને ગુજરાતના વિકાસની જો વાત કરે તો 13 વર્ષની અંદર વિધવા જે બહેનો છે એમના પેન્શનમાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી અને ખોટા ખોટા દાવાઓ કરે છે અને બીજી એક વાત કરું છું એક ભરૂચનો પ્રશ્ન પૂછું છું કે ભરૂચના મરીના હોટલ પાસે જે નારું આવેલું છે ત્યાંથી બસોનું અવરજવર થાય છે આજુબાજુના 50 ગામો એવા છે કે ત્યાં નારોનો ફાર પાડવામાં આવી તો પણ એ નારું બનાવી ના શક્યા અને બહાર દૂરથી જવામાં આવે છે તો એના માટે મધ્યમ વર્ગના લોકો ગરીબ લોકોને સ્ટેશનથી બજારમાં આવવામાં ઘણું બધું ભાડું આપવું પડે છે તો વિકાસની વાત કરતા હોય તો નાનામાં નાનું નારું ન બનાવી શકતા હોય પ્રજા માટે તે શું વિકાસની વાત કરે છે મારી પહેલી વિનંતી એ છે કે કાલે ને કાલે જ જઈને એસડીએમ ઓફિસમાં વિધવા સહાય ના કેટલો વધારો થયો મિત્રો કાલે જઈને જોઈ આવશે રહી વાત નાણાની આ ચોમાસા પહેલા મારી વાત સમજો 1 કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરી નાખવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર ફીસ થયો છે બીજું કલેક્ટરે હું તમને કહું છું કલેક્ટરે એક મિનિટ મારો જવાબ પૂરો થઈ જાય કલેક્ટરે એ રસ્તો બંધ કરવો પડે અને એ ભરૂચને સ્ટેશન રોડને જાહેર રસ્તો હોય એના વૈકલ્પિક રોડની વ્યવસ્થા અત્યારે નગરપાલિકાને કલેક્ટર કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર આ રસ્તો બંધ કરી કારણ કે આની ઉપર 3 નાળા આવેલા છે અને 3 નાળા તોડી નાખવાના હોય નવેસરથી બનાવવાના હોય એટલે
मुख्य पहला जवा आवाना रस्ता नी पहलो विचार करवो रह्यो। नगरपालिका ने कलेक्टर नी वारंवार मीटिंग थई छे अने टूंका दिवसों नी अंदर नगरपालिका पण तमारी छे दुष्यंत भाई, नगरपालिका अमारी छे अने पण जाहिरनामू प्रसिद्ध करवाना अधिकार कलेक्टर ना होय छे। आ रस्तो चालू राखवो, आ रस्तो बंद करवो, ए जाहिरनामा जे प्रसिद्ध करवानो अधिकार कलेक्टर पासे छे। कलेक्टर एनी पर खूब विचारणा करी रह्या छे अने टूंका समयनी अंदर मारे मित्रोने केवुं छे के चोमासा पहेला आ त्रणे त्रण नाणा થઈને રહેવા। ફરી એકવાર ક્યાંક ને ક્યાંક દુષ્યંતભાઈ તમે કીધું ખાત મુહૂર્ત થઈ ગયું છે, દરેક યોજનાની જ્યારે જ્યારે વાત આવી ત્યારે તમે કહો છો ખાત મુહૂર્ત થઈ ગયું છે, કામ ચાલુ છે, એક પણ કામ આપે એવું બતાવો કે જેમાં આપે કામ પૂર્ણ કર્યું હોય। ડંકાની ચોટ ઉપર કહીએ છે કે જે ખાત મુહૂર્ત અમે કરીએ છે એના લોકાર્પણ કાર્ય અમે કરેલા છે। અન્નમ આ 40,000 મતોથી ભારતીય જનતા પાર્ટી ભરૂચની બેઠક જીતી નથી। શા માટે 10 વર્ષ 5 વર્ષ જેટલો સમય લાગે છે ચૂંટણીના પહેલા જે કામ ફરીથી શરૂ શા માટે થાય છે? અહીંયા આગળથી મેં કહ્યું આ ડિબેટ છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થવાના છે, પણ વાસ્તવિકતા આપને સીધો સવાલ, દરેક વખતે વાયદા થાય છે, દરેક વખતે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે કામ શરૂ થાય છે, ચૂંટણી પૂરી થતા જે કામ અટકાવી દેવામાં આવે છે શા માટે? વાયદા ભરૂચની લોકોએ અહીં બેઠેલા 100 લોકોમાં પૂછવાનું નથી, ભરૂચની ખરો પ્રશ્ન તો ભરૂચની જનતાને પૂછાય કે ભરૂચની જનતા ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની અંદર સંપૂર્ણ બહુમતી 42 માંથી 31 શા માટે આ લોકોના પ્રશ્નો ઉપસ્થિત થાય છે? કોંગ્રેસના મિત્રોને બીજું શું આવડે, શું મને કોને દરેક મંત્રી દરેકે દરેક નેતાની સામે સવાલો ઉઠી રહ્યા છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, આપે નક્કી કરવાનું છે કે આપને હવે આ વખતે કયા પ્રતિનિધિની જરૂર છે જનસંસદમાં? અત્યારે બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર। कार्यक्रम ना प्रायोजक मास फाइनेंस लिमिटेड, द पावर ऑफ डिस्ट्रीब्यूशन, वॉल्वो ऑटोबोट्स, सांगी सीमेंट, आपना स्वप्नों ने आपे नक्कर स्वरूप।